પોલીસ મથકમાં કાર્યક્ષેત્રમાંથી ઝડપાયેલી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ ઉપર આજે કિમ પોલીસે આજે ઓલપાડ સુરત રોડ નજીક સેનાખાણીના કિનારે દારૂની બોટલનો જથ્થો નાશ કર્યો હતો. પોલીસે તારીખ 1/1/2016 થી તારીખ 31/11/2018 ના સમયગાળા દરમિયાન પાસ પરમિટ વિનાના વિદેશી દારૂ બિયરનો વેપલો કરતા બુટલેગરો સામે 18 ગુનાઓ નોંધ્યા હતા. આ ગુનામાં વિદેશી દારૂના જથ્થાના દારૂ બિયરની નાની મોટી કુલ નંગ 1355 બોટલો જેની કિંમત રૂપિયા 17,25,695 ઝડપ્યો હતો. આજરોજ કિમ પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં કિમ પોલીસ સ્ટેશનનો 2016થી લઈ અને 31/11/2018 સુધીનો ટોટલ મુદ્દામાલ નાશ કરવાની પ્રોસેસ ચાલી રહી છે, જેની અંદર ટોટલ 10,355 બોટલ છે અને જેની કિંમત અંદાજે 17,25,000 રૂપિયા જેટલી થાય છે. આ તમામ મુદ્દામાલની નાશ કરવાની પ્રોસેસ SDM સાહેબ મારી તથા PSIની હાજરીમાં ચાલી રહી છે. ઝડપાયેલા વિદેશી દારૂની બોટલો પોલીસે ગોડાઉનમાં જ જમા રાખ્યા બાદ નિયમો અનુસાર આ જથ્થાનો નાશ કરવા નામદાર ઓલપાડ કોર્ટના જ્યુરી મેજીના હુકમના આધારે દારૂના જથ્થાનો નાશ કરવા હુકમ કર્યો હતો, જેના પગલે આજે કિમ પોલીસ ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂ બિયરના જથ્થો ઓલપાડ સુરત રોડ સોનખાડી કિનારાની ખુલ્લી બોટલો ઉપર રોલર ફેરવી દીધું હતું. ઓલપાડ પ્રાંત RC પટેલ અને DYSP રૂપલ સોલંકી તેમજ કિમ PSI AB મોરી સહિત પોલીસ સ્ટાફ જરૂરી હાજર રહ્યા હતા. નિર્મલ પટેલ ZSTV કિમ.